હવે આગળ વાત કરીએ તો ધાનેરાની ધાનેરા તાલુકાના માલોતર ગામે તલના પાકમાં ખેડૂત દ્વારા પાક વિકાસની દવા નાખવામાં આવતા તલનો પાક બળીને ખાક થઈ જતા ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એક બાદ એક મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। કુદરતી હોનારત, વરસાદી પૂરનું પાણી, કોરોના જેવી વૈશ્વિક મહામારી જેવી અનેક સમસ્યા સાથે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે અને અવારનવાર ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના માલોતરા ગામે રહેતા રત્નાભાઈ નામના ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે કે તલમાં વિકાસની દવા નાખતા તલ બળીને ખાક જવા પામ્યા છે। રત્નાભાઈ નામના ખેડૂતે પોતાના 2 વીઘા જેટલા ખેતરમાં તલનો પાક વાવ્યો હતો અને સારા વરસાદને લઈ તલનો પાક પણ સારો થયો હતો અને તલના પાકમાં કોઈ જીવાત ન પડે તેમજ તલનો પાક વિકાસ કરે તે માટે ખેડૂત દ્વારા ધાનેરાની એક દુકાનમાંથી દવા લાવી તલના પાકમાં વિકાસની તેમજ જીવાતની દવા નાખવામાં આવી હતી। પરંતુ આ ખેડૂતે દવા નાખ્યા બાદ તલ પાકમાં જીવાત તેમજ વિકાસ થવાના બદલે તલનો પાક બળીને ખાક થઈ ગયો છે ત્યારે આ ખેડૂતના મોઢે આવેલો કોરિયો છીનવાઈ જતાં ખેડૂતને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે હવે તમે પણ સાંભળો શું કહે છે। આટલું ખેડૂતો મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ દવા નાખ્યા બાદ તલનો પાક બળી જવા પામ્યો હતો અને સમગ્ર ઘટનાને લઈ અમે જે દુકાનેથી દવા ખરીદી તે દુકાન માલિકને પણ જાણ કરી હતી અને દુકાન માલિકે ખેતરમાં આવી સમગ્ર નિરીક્ષણ કર્યું હતું પરંતુ તે લાજવાના બદલે ગાજવા લાગ્યો હતો અને અમને ધમકી આપતા જણાવ્યું હતું કે તમારાથી થાય તે કરી લો। તો બીજી તરફ ગ્રામજનો પણ આક્ષેપ કરી રહ્યા છે કે ધાનેરામાં ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ દવા, ડુપ્લિકેટ ખાતરનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેથી કરીને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આવા દુકાનદારો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। આ જ ગામમાં અગાઉ પણ ડુપ્લિકેટ બિયારણને લઈ ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ખેડૂતો તેમજ ગ્રામજનોની માંગ છે કે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા લોકોને દબોચી લેવા જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને ખેડૂતોને આવનારા સમયમાં નુકસાન વેઠવાનો વારો ના આવે। સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા। આ સાહેબ શું બન્યો કે મારા તોલ હારા હતા બરાબર તે એમાં કીધું કે વિકાસ થાય એના માટે દુકાનવાળા પાસે માહિતી લઈ કીધું મારે આ ડેડું બીજું ન કરવું જોઈએ એની મન તોલનીમાં દવા હારી હાલ તો એણે તોલની મન દવા હાલી તો એને તોલમાં ત્યાં થઈ જ્યું રિજેક્શન એના પોતાને ભાઈને બોલાવીને ચેક કરાયા હતા કે રિજેક્શન તો કે તોલને આવી રહ્યું દવા મળી હતી કે તો કીધું એનું કીધું કોઈ ઇપીએલ તો કરવો પડશે તો મને કહે કે થાય હોય તારે કરી નો કે એણે આ દવા પણ મને હાલ્યો એને સાહેબ મારે ડર લગભગ 2 વીઘે તોલ હતા સાહેબ 2 વીઘામાં ઓછામાં ઓછા મારે 50-60 હજાર તોલ થઈ નીકળ્યો